हेलो दोस्तों, जय हिंद। सिविल इंजीनियरिंग इंटरव्यू गाइडेंस प्रोग्राम लेक्चर नंबर बे। मित्रों, लेक्चर एक में आपने कई रीतना इंटरव्यूज आपू, कया कया सवालों पूछाय, तेना जवाब कई रीतना आपा, एक तमाम विषय चर्चाओं करी लीधेली छे। जी हाँ, जो लेक्चर एक न जोयो होय तो जरूर थी लेक्चर एक जोई लो। मित्रों, आज आपणे चर्चा करवाना छे के प्रीवियसली आस्क जीपीएससी इंटरव्यू क्वेश्चन्स, भूतकाळमां जे इंटरव्यूज गया छे ने एमां कई प्रकारना सवालों पूछाणा छे, सवालोनी आजे आपणे चर्चाओ करवाना छीए। तो खास करीने आ लेक्चर शुरू करता पहेला मित्रों, जे पण विद्यार्थीओ इंटरव्यूज आपवाना छे आवनारा समयमां, એ પોતાની નોટ અને પેન લઈને બેસે, કેમ કે અહીંયા આપણે સવાલો સ્લાઇડમાં લખેલા હશે, એની ચર્ચાઓ મૌખિક થશે, એના જવાબો કઈ રીતના આપવાના છે એના વિશેની ચર્ચાઓ આપણે કરવાના છીએ। તો મિત્રો, તમને જો આગળનો વિડીયો ગમ્યો હોય અને આ વિડીયો પણ જો તમને ગમે તો જરૂરથી લાઈક કરજો અને શેર કરજો। તો આજે આપણે ચર્ચા કરીએ છીએ ભૂતકાળમાં જે ઇન્ટરવ્યુઝ થયા અને એમાં કયા પ્રકારના સવાલો પૂછાણા હતા, એ એક વિદ્યાર્થીના સવાલો આજે મેં લીધા છે અને એના વિશે આપણે ચર્ચા કરવાની છે। મિત્રો, પહેલો જ સવાલ એને પૂછવામાં આવ્યો હતો કે તમારો પરિચય ટૂંકમાં આપો। મિત્રો, પરિચય ટૂંકમાં કઈ રીતના આપવાનો છે એની ચર્ચા આપણે કરી દીધી છે, છતાં પણ આપણે એક વખત ચર્ચા કરી લઈએ કે મારો કોડ XYZ છે, મેં બીઈ સિવિલ એન્જિનિયરિંગ આ કોલેજમાંથી આ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કરેલું છે, એમટેક આ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કરેલું છે, ત્યાર પછી આ કંપનીમાં આટલા મહિનાનો અનુભવ છે અને હાલમાં હું કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરું છું। આ રીતના તમે ટૂંકો અને ટચમાં પરિચય આપી શકો છો અને વધારે વિસ્તૃત માહિતી લેક્ચર એકમાં આપણે આપેલી છે। ત્યાર પછી મિત્રો, બીજો સવાલ અહીંયા પૂછવામાં આવેલો હતો કે મદદનીશ ઇજનેરનું ફિલ્ડ વર્ક જણાવો। તો મિત્રો, મદદનીશ ઇજનેરનું કાર્ય શું હોય છે એની પણ ચર્ચા થઈ ગયેલી છે। મદદનીશ ઇજનેરનું કાર્ય અલગ અલગ હોય છે, એનું પોસ્ટિંગ જે પ્રમાણે હોય છે એ રીતના એનું કાર્ય આપણે ડિવાઈડ કરીએ છીએ। જો પોસ્ટિંગ સર્કલ ઓફિસમાં હોય, ડિવિઝન ઓફિસમાં હોય અને સબ ડિવિઝન ઓફિસમાં હોય, સબ ડિવિઝન ઓફિસમાં હોય તો એને ડીટીપી બનાવવાના હોય છે, ટેન્ડર બનાવવાના હોય છે, એક્ઝિક્યુશન કરવાનું હોય છે, MB લખવાની હોય છે। ડિવિઝનમાં હોય તો ચારેય સબ ડિવિઝન, ચાર કે પાંચ જેટલા પણ સબ ડિવિઝન હોય એની માહિતીઓ ભેગી કરવાની હોય છે, એનું નિયંત્રણ રાખવાનું હોય છે, આ કાર્ય કરવાનું હોય છે। અને જો સર્કલ લેવલે હોય તો જે તે ડિવિઝનની માહિતીઓ કલેક્ટ કરવાની, માહિતી ડેટા એકત્ર કરવાનો હોય છે, ડીટીપી અને ડ્રાફ્ટ ટેન્ડર પેપર અને ટેન્ડર જે બનીને આવેલા હોય છે ચેક કરવાના હોય છે, આવા અલગ અલગ કામ હોય છે, એની વિસ્તૃત ચર્ચા આપણે કરી લીધી। અને જો કોઈ સ્પેસિફાઈ વર્ક કેવું હોય તો આપણે MB લખવી, વર્ક એક્ઝિક્યુશન કરાવવાનું છે, ત્યાર પછી મેઝરમેન્ટ લેવાનું કામ હોય છે, ડીટીપી બનાવવાનું કામ હોય છે, ટેન્ડર બનાવવાનું કામ હોય છે, આ તમામ કાર્ય કોનું હોય છે, આસિસ્ટન્ટ એન્જિનિયરનું કાર્ય હોય છે। મિત્રો, અહીંયા ખાસ યાદ રાખજો કે આ વિદ્યાર્થીએ શું કીધું હતું કે આસિસ્ટન્ટ ઇજનેરનું કામ ડેમ ઉપર અથવા તો કેનાલના ગેટ ખોલવા અને બંધ કરવાનું કામ આસિસ્ટન્ટ એન્જિનિયરનું હોય છે। મિત્રો, આ પોઈન્ટ એને વિદ્યાર્થીએ કીધેલો હતો, એટલે સામેથી ઇન્ટરવ્યુ લેનારે તરત બીજો સવાલ કયો પૂછેલો છે કે જ્યારે ફ્લડ આવશે ત્યારે શું તમે પોતે ગેટ ખોલવા જશો ત્યાં? મિત્રો, તમે જે કીધું છે અને તમે જે કહેશો એમાંથી જ એ લોકો સવાલ પૂછશે, એટલે અહીંયા એ સવાલ પૂછો કે જ્યારે ફ્લડ આવશે ત્યારે તમે પોતે જાતે ગેટ ખોલશો? મિત્રો, અત્યારે મેન્યુઅલી ગેટ લગભગ કોઈ જગ્યાએ રહ્યા નથી, બધે રેડિયલ અને ઇલેક્ટ્રિકલી મિકેનિકલી બધા ગેટ ઓપન અને ક્લોઝ થતા હોય છે, અને આ પણ ઉપરની સૂચનાઓ જે પ્રમાણે મળતી હોય છે એ પ્રમાણે ખોલવાના થતા હોય છે, કે કોઈ એન્જિનિયરે જઈ અને ખોલવાના થતા નથી, જે પ્રમાણે સૂચનાઓ મળતી હોય છે કંટ્રોલ રૂમમાંથી એ પ્રમાણે ગેટ ઓપરેટિંગનું કામ ફ્લડ આવે ત્યારે ડેમ ઉપર થતું હોય છે। ત્યાર પછી મિત્રો, ત્રીજો સવાલ પૂછેલો છે કે છેલ્લા વર્ષમાં બનેલી મોટી ઘટનાઓ કઈ કઈ છે અને આ મોટી ઘટનાઓમાંથી કોઈ પાંચ ઘટનાઓ તમે જણાવો। તો મિત્રો, છેલ્લા વર્ષમાં જે જે કરંટ અફેર્સમાં ઘટનાઓ હોય એ તમે ઘટનાઓ લઈ શકો, અલગ અલગ સેક્ટરમાંથી ઘટનાઓ લઈ શકો, એન્વાયરમેન્ટમાંથી ઘટના લઈ શકો, એક ફાઇનાન્શિયલ ઘટના લઈ શકો, એક એજ્યુકેશનલ ઘટના લઈ શકો। મિત્રો, તો છેલ્લા વર્ષમાં બનેલી મોટી ઘટનાઓ કઈ હતી? તો એક તો વાયુ વાવાઝોડું આવેલું હતું, બીજું સૌથી વધુ વરસાદ પડેલો હતો, ત્રીજી સૌથી મોટી ઘટના હતી ઇકોનોમિક ક્ષેત્રે, ફાઇનાન્શિયલ ક્ષેત્રે જોવા જઈએ તો યસ બેંકનું ઉઠી જવું, એ પણ સૌથી મોટી ઘટના હતી, અને હાલમાં જે ચાલી રહ્યું છે કોરોના વાયરસ, COVID-19 જે વર્લ્ડ સમસ્યા છે એ પણ એક મોટી ઘટનાઓ છે। તો આવી જે જે મોટી ઘટનાઓ એના ચારથી પાંચ નામ તમને યાદ હોવા જોઈએ કે આવી આવી મોટી ઘટનાઓ છેલ્લા વર્ષમાં બનેલી છે, તો આવા સવાલો પણ ઘણી વખત પૂછી લેતા હોય છે।
ત્યાર પછી આપણે ચર્ચા કરવાની છે આગળના જે સર હતા એને સવાલ પૂછવાનું શરૂ કર્યું અને એણે પહેલો સવાલ પૂછેલો છે કે ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન. મિત્રો અહીંયા ફરી એકવાર કહું છું કે તમને જેટલો પૂછે એટલો જ તમારે જવાબ આપવાનો છે. અહીંયા શું પૂછેલું છે કે ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન, તો તમારે ફક્ત 2 થી પોઈન્ટ જવાબ આપવાનો છે, સેલો ફાઉન્ડેશન અને ડીપ ફાઉન્ડેશન. અંદર સમજાવવાના નથી, જો તમને જાણવું હશે તો તમને પૂછશે કે એના વિશે તમે સમજાવો, એના પણ ટાઈપ્સ સમજાવો, તો અને માત્ર તો જ તમારે સમજાવવાનું છે. મિત્રો આમ કરશો તો ફાયદો શું થશે કે એક જ સવાલમાંથી તમને જે આવડતા હશે એ જ ટોપિકના બીજા સવાલો એ પૂછશે અને તમારી 2 થી 3 મિનિટ એ જવાબ આપવામાં જશે અને તમારે બીજા સવાલો ઓછા ફેસ કરવા પડશે. લાઈક એટલે પહેલો જ સવાલ અહીંયા છે ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન, તો ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન સેલો અને ડીપ. પછી આગળ પૂછેલું છે કે એની અંદર પણ ટાઈપ્સ જણાવો. ત્યારે તમારે કહેવાનું છે કે સેલોની અંદર કયા આવે છે અને ડીપ ફાઉન્ડેશનની અંદર કયા આવે છે, એની હમણાં આપણે ચર્ચા કરવાના છે. મિત્રો મેં અહીંયા તમને ચાર્ટ દ્વારા બતાવેલું છે ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન, તમે નોટમાં તમારી રીતે લખી નાખજો. સેલો ફાઉન્ડેશન, ડીપ ફાઉન્ડેશન, સેલોમાં 2 પ્રકાર પડે છે, ફૂટિંગ અને રાફ્ટ ફાઉન્ડેશન. ફૂટિંગમાં ખબર છે તમને, મારા કરતાં વધારે યાદ હશે, આઇસોલેટેડ, સ્ટ્રીપ, સ્ટ્રેપ અને કમ્બાઇન્ડ અને રાફ્ટ ફાઉન્ડેશન હોય છે. અને ડીપ ફાઉન્ડેશનમાં ખબર છે પાઇલ આવે છે, વેલ આવે છે અને કેશન આવે છે. ઘણી વખત અહીંયા કોફર ડેમ પણ લખેલું છે, ઘણી બુક્સમાં કોફર ડેમ પણ લખેલું છે. મિત્રો કોફર ડેમ ઇટ ઇઝ અ ટેમ્પરરી સ્ટ્રક્ચર, એ ટેમ્પરરી સ્ટ્રક્ચર છે. તો મિત્રો આ હતા આપણે ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન. ત્યાર પછી અહીંયા બીજો સવાલ પૂછવામાં આવેલો છે કે બ્લેક કોટન સોઇલમાં કયા પ્રકારનું ફાઉન્ડેશન વાપરશો. મિત્રો બ્લેક કોટન સોઇલ હોય છે તો રાફ્ટ ફાઉન્ડેશન જનરલી આપણે યુઝ કરીએ છીએ. આ તમારી જાણ ખાતર તમને ખબર હોવી જોઈએ કે બ્લેક કોટન સોઇલમાં કઈ રીતના આપણે ટ્રીટમેન્ટ કરી અને ફાઉન્ડેશન નાખીએ છીએ. ત્યાર પછી સવાલ જે ડીપ ફાઉન્ડેશન હતું, મિત્રો અહીંયા તમને દેખાય છે કે આ જે વિદ્યાર્થી હતો એણે ડીપ ફાઉન્ડેશનનો પ્રકાર કીધો કે પાઇલ. તો ફરી પાછો એને એમાંથી જ જવાબ સવાલ પૂછવામાં આવે છે કે એક્સપ્લેન ટાઈપ્સ ઓફ પાઇલ, પાઇલના પ્રકાર જણાવો તમે. રાઈટ મિત્રો, જે વસ્તુ કીધી હતી એમાંને એમાં વિદ્યાર્થીઓનું આ વિદ્યાર્થીના ઘણા બધા સવાલો કવર થઈ ગયા અને બધા સવાલો કદાચ આવડતા હોય એવા જ સવાલો છે કે પાઇલના ટાઈપ્સ જણાવો. તો મિત્રો પાઇલના ટાઈપ્સ પણ મેં અહીંયા બતાવેલા છે, અલગ અલગ 2 રીતે પાઇલના ટાઈપ્સ પડે છે. એક તો મટીરિયલ્સને આધારે અને એક ફંક્શનને આધારે. ફંક્શનને આધારે આપણે પાઇલ્સને એન્ડ બેરિંગ પાઇલ, ફ્રિક્શન પાઇલ, કોમ્પેક્શન પાઇલ, ટેન્શન પાઇલ અને એન્કર પાઇલ આ 5 પ્રકારમાં વહેંચી શકીએ. અને એનો ગ્રાફ પણ અહીંયા મિત્રો મેં બતાવેલો છે કે પોઈન્ટ પાઇલ, ફ્રિક્શન પાઇલ, ટેન્શન પાઇલ અને ઘણી વખત તમને ગ્રાફ ડ્રો કરવાનું પણ કહેતા હોય છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમને ગ્રાફ ડ્રો કરવાનું કહે ત્યારે કઈ રીતના તમારે પાઇલ ડ્રો કરવાની છે એનો ગ્રાફ બતાવેલો છે. હવે આપણે મટીરિયલ્સને આધારે ટાઈપ્સ કયા કયા, તો કોન્ક્રીટ, ટિમ્બર, સ્ટીલ અને કમ્પોઝાઇટ પાઇલ, તો આટલા મટીરિયલ્સને આધારે ટાઈપ્સ પડે છે. તો મિત્રો આ એક સવાલમાંથી ફક્ત એક જ સવાલ હતો કે ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન, એમાંથી કેટલા ઘણા બધા ક્રોસ સવાલો થયા અને આમાં ને આમાં તમારી 3 થી 4 મિનિટ ઇન્ટરવ્યુની જાય છે. આ બધા સવાલોના જવાબ તમે ઇફેક્ટિવલી આપી શકો છો. તો મિત્રો એવા જ વસ્તુઓ કહેવાની કે જે તમને આવડતી હોય. ત્યાર પછીનો સવાલ છે કે અંડર રિમ પાઇલ શું છે એ જણાવો, કેમ કે આ વિદ્યાર્થીએ કીધું હતું કે અંડર રિમ પાઇલ ઇઝ ઓલ્સો ટાઈપ્સ ઓફ પાઇલ. તો એના અંડર રિમ પાઇલ વિશે જાણવાનું કહે છે. મિત્રો IMP છે, રૂરકી દ્વારા નવી વિકસાવવામાં આવેલી પાઇલ છે અને પાઇલના બલ્બના ડાયામીટર કેટલા હોય છે, એની લેન્થ કેટલી હોઈ શકે છે, ડાયામીટર કેટલા હોય છે, મિનિમમ નંબર ઓફ બલ્બ કેટલા હોય છે, આ તમામ વસ્તુ મિત્રો તમે નોટમાંથી નેટ ઉપર સર્ચ કરી અથવા તો સોઇલ મિકેનિક્સની બુક્સ, ફાઉન્ડેશનની બુક છે એમાંથી તમે અંડર રિમ પાઇલ વિશે તમામ માહિતી મેળવી લેજો. રાઈટ, ત્યાર પછીના આગળના સવાલની આપણે ચર્ચા કરવાની છે. ડિફરન્સ બિટવીન લિમિટ સ્ટેટ મેથડ અને વર્કિંગ સ્ટ્રેસ મેથડ, મોસ્ટ IMP સવાલ મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓને આ જ સવાલમાં અંદર અટવાડી દે છે ઇન્ટરવ્યુ લેનાર. પણ મિત્રો વર્કિંગ સ્ટ્રેસ મેથડ અને લિમિટ સ્ટેટ મેથડ એના વિશે આજે આપણે જે ચર્ચા કરશું એકદમ તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એ રીતની ચર્ચા કરવાની છે. પહેલી જ વસ્તુ કે વર્કિંગ સ્ટ્રેસ મેથડ અને લિમિટ સ્ટેટ મેથડ આ કોના બેઝ ઉપર વર્ક કરે છે. રાઈટ, તો પહેલી જ વસ્તુ યાદ રાખજો કે વર્કિંગ સ્ટ્રેસ મેથડ એ ઇલાસ્ટિક ડિઝાઇન મેથડ છે.
જ્યારે લિમિટ સ્ટેટ મેથડ એ પ્લાસ્ટિક ડિઝાઇન મેથડ છે. મિત્રો નોટ કરતા જજો, વર્કિંગ સ્ટ્રેસ મેથડ ઇઝ ઇલાસ્ટિક મેથડ, ઇલાસ્ટિક ડિઝાઇન મેથડ. આપણે કોની વાત કરીએ? વર્કિંગ સ્ટ્રેસની. ત્યાર પછી પ્લાસ્ટિક લિમિટ સ્ટેટ મેથડ એ પ્લાસ્ટિક ડિઝાઇન મેથડ છે. હવે મિત્રો પહેલા હું તમને વર્કિંગ સ્ટ્રેસ મેથડની વાત કરી દઉં છું કે વર્કિંગ સ્ટ્રેસ મેથડ છે એમાં આપણે ડિઝાઇન છે એ પરમિસિબલ સ્ટ્રેસના બેઝ ઉપર કરીએ છીએ. ધ ડિઝાઇન ઓફ સેક્શન ઇન વર્કિંગ સ્ટ્રેસ મેથડ ઇઝ અ બેઝડ ઓન પરમિસિબલ સ્ટ્રેસ. અને પરમિસિબલ સ્ટ્રેસ કઈ રીતના નક્કી કરીએ છીએ? શેર હોય અથવા ડાયરેક્ટ એક્સેલ હોય તો 0.4 FY, FY ઇઝ ઇક્વલ ટુ કહીએ છીએ, યીલ્ડ સ્ટ્રેસ કહીએ છીએ. બિયરિંગ હોય તો 0.66, બેન્ડિંગ હોય તો 0.66, આ રીતના અલગ અલગ FY, 0.66 FY, આ રીતના અલગ અલગ પરમિસિબલ સ્ટ્રેસને આધારે આપણે વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં ડિઝાઇન કરીએ છીએ. ત્રીજી વસ્તુ મિત્રો, વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં આપણે શું યુઝ કરીએ છીએ? ફેક્ટર ઓફ સેફ્ટી. યાદ રાખજો, વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં આપણે યુઝ કરીએ છીએ ફેક્ટર ઓફ સેફ્ટી. અને ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ યીલ્ડ સ્ટ્રેસ, પરમિસિબલ સ્ટ્રેસના છેદમાં યીલ્ડ સ્ટ્રેસ, રાઈટ? પરમિસિબલ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ 0.66 FY, રાઈટ? યીલ્ડ સ્ટ્રેસના છેદમાં પરમિસિબલ સ્ટ્રેસ, યીલ્ડ સ્ટ્રેસના છેદમાં પરમિસિબલ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શું છે? ફેક્ટર ઓફ સેફ્ટી છે. તો વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં આપણે કોને આધારે ડિઝાઇન કરીએ છીએ? ફેક્ટર ઓફ સેફ્ટીને આધારે આપણે ડિઝાઇન કરીએ છીએ. બીજી વસ્તુ કે વર્કિંગ સ્ટ્રેસ મેથડ એને મોડ્યુલર રેશિયો મેથડ પણ કહેવામાં આવે છે, કારણ કે મોડ્યુલર રેશિયાને આધારે આપણે સ્ટ્રેસ ફાઇન્ડ કરીએ છીએ. અને તમને ખબર હશે કે મોડ્યુલર રેશિયો કદાચ યાદ હોય તો એમ આપણે ફાઇન્ડ કરતા એમ ઇઝ ઇક્વલ ટુ ઈ એસ અપોન ઈ સી, ઇલાસ્ટિસિટી ઓફ સ્ટીલ અપોન ઇલાસ્ટિસિટી ઓફ કોન્ક્રીટ. આ રીતના આપણે મોડ્યુલર રેશિયો ફાઇન્ડ કરતા અને આને આધારે આપણે વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં સ્ટ્રેસ ફાઇન્ડ કરીએ છીએ. બીજી વસ્તુ કે વર્કિંગ સ્ટ્રેસ મેથડ શું છે, તો એમાં એક લોડની લિમિટ નક્કી કરેલી છે. એ લિમિટ કરતા જો લોડ વધશે તો તમારું સ્ટ્રક્ચર તરત બ્રેક થઈ જશે, કોઈ પણ પ્રકારની તમને વોર્નિંગ આપતું નથી, રાઈટ? આ એનો એક ડિમેરિટ છે. બીજો મિત્રો, વર્કિંગ સ્ટ્રેસ મેથડના ડિસએડવાન્ટેજ કયા કયા હતા કે જેને કારણે આપણે લિમિટ સ્ટેટ મેથડની શોધ કરવાની જરૂર પડી અને એના આધારે આપણે ડિઝાઇન કરીએ છીએ? તો વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં જે સેક્શન હતો એ સેક્શનના સાઇઝ અને ડાયમેન્શન ખૂબ મોટા હતા. આ એનો પહેલો ગેરલાભ હતો. બીજો ગેરલાભ હતો કે મોડ્યુલર રેશિયોને આધારે આપણે સેક્શનની ડિઝાઇન કરીએ તો કમ્પ્રેશન સ્ટીલ ખૂબ જ વધારે આવતું હતું, અને કમ્પ્રેશન સ્ટીલ ખૂબ વધારે આવતું હોવાથી આપણને જે તે સેક્શન છે એ કેવા પડતા હતા? મોંઘા પડતા હતા. તો મિત્રો આ હતા વર્કિંગ સ્ટ્રેસ મેથડના ગેરલાભ. હવે આપણે જોવાની છે કે લિમિટ સ્ટેટ મેથડ, અને લિમિટ સ્ટેટ મેથડમાં પ્લાસ્ટિક ડિઝાઇન મેથડ છે. બીજું, એની ડિઝાઇન કોના આધારે કરવામાં આવે છે? તો ડિઝાઇન લોડને આધારે આપણે લિમિટ સ્ટેટ મેથડની ડિઝાઇન કરીએ છીએ. વર્કિંગ લોડને આધારે આપણે કોની ડિઝાઇન કરીએ છીએ મિત્રો? લિમિટ સ્ટેટની, લિમિટ સ્ટેટ મેથડમાં ડિઝાઇન લોડને આધારે આપણે જે તે સેક્શનની ડિઝાઇન કરતા હોઈએ છીએ. હવે મિત્રો, લિમિટ સ્ટેટ મેથડમાં આપણે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર યુઝ કરીએ છીએ. વર્કિંગ સ્ટ્રેસમાં શું યુઝ કરતા હતા? ફેક્ટર ઓફ સેફ્ટી. ત્યારે લિમિટ સ્ટેટમાં આપણે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર યુઝ કરીએ છીએ. અને લિમિટ સ્ટેટ મેથડનો ફાયદો એ છે કે ઇકોનોમિકલ છે. બીજી વસ્તુ કે આપણી જે લિમિટ હશે એ લિમિટ કરતાં લોડ વધશે તો સેક્શન તમારો તૂટતો નથી, એ તમને શું આપે છે? વોર્નિંગ આપે છે, રાઈટ? તમારું યીલ્ડિંગ થાય છે, યીલ્ડિંગ લિમિટ પછી પણ તમે લો એમાં સ્ટ્રેસ જનરેટ થશે તો સેક્શન તમારો તૂટશે નહીં, એ તમને વોર્નિંગ આપશે અને ત્યાર પછી એ તૂટે છે, રાઈટ? એટલે ઇન શોર્ટ આપણે કેવું હોય તો એક્સેપ્ટેબલ લિમિટ ઓફ સેફ્ટી એન્ડ સર્વિસિબિલિટી રિક્વાયરમેન્ટ બિફોર ધ ફેઇલર ઇઝ નોન એઝ અ લિમિટ સ્ટેટ. અને બીજી વસ્તુ મિત્રો, કે લિમિટ સ્ટેટ મેથડ છે, આ જ વિદ્યાર્થીને લિમિટ સ્ટેટ મેથડમાંથી ફર્ધર ક્રોસ સવાલ પૂછેલો કે લિમિટ સ્ટેટ મેથડને બીજા કઈ બે ભાગમાં વહેંચી શકાય? તો લિમિટ સ્ટેટ મેથડને લિમિટ સ્ટેટ સર્વિસિબિલિટી અને લિમિટ સ્ટેટ કોલેપ્સ, આ બંનેમાં એને ડિવાઇડ કરવામાં આવે છે. અને એમાંથી જ ત્રીજો સવાલ પૂછેલો છે કે વોટ ઇઝ અ ફેક્ટર ઓફ સેફ્ટી. તો ફેક્ટર ઓફ સેફ્ટી આપણે કોને કહીએ છીએ? તો ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ પરમિસિબલ સ્ટ્રેસ
factor of safety is equal to yield stress na chedma permissible stress. Fy na chedma. Yield stress na chedma permissible stress. અને આપણે શું કહીએ છીએ ફેક્ટર ઓફ સેફ્ટી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી મિત્રો અહીંયા મેં તમને ગ્રાફ બતાવેલો છે, તમારી રીતે તમે ગ્રાફ અને બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમે તમારી રીતે લખી લેજો નોટમાં. મેં તમને જે સમજાવેલું એ જ વસ્તુ અહીંયા બતાવેલી છે. ત્યાર પછીનો સવાલ હતો ડિફરન્સ બિટવીન કમ્પ્રેશન એન્ડ કોન્સોલિડેશન. કમ્પ્રેશન અને કોન્સોલિડેશન વચ્ચેનો તફાવત જણાવો. તો કમ્પ્રેશન કોને કહેવામાં આવે છે કે જ્યારે લોડ એપ્લાય કરીએ અને તરત વોલ્યુમમાં ઘટાડો થાય, લોડ આવે અને તરત વોલ્યુમમાં ઘટાડો થાય એને કમ્પ્રેશન કહેવામાં આવે છે. અને કોન્સોલિડેશન કોને કહેવામાં આવે છે, તો લોડને લીધે સોઇલમાં રહેલા વોઇડ્સ અને મોઇસ્ચર બહાર નીકળી જાય અને એના લીધે જે વોલ્યુમમાં ઘટાડો થાય એને કોન્સોલિડેશન કહેવામાં આવે છે. કમ્પ્રેશન થાય ત્યારે ફક્ત ને ફક્ત એર બહાર નીકળી જાય છે, જ્યારે કોન્સોલિડેશન થાય ત્યારે એર વોઇડ્સ પ્લસ મોઇસ્ચર બંને બહાર નીકળી જાય છે. બીજી વસ્તુ કમ્પ્રેશન એ ઇન્સ્ટન્ટેનિયસ પ્રોસેસ છે, તરત થઈ જાય છે, જ્યારે કોન્સોલિડેશન ઇટ ઇઝ અ લોંગ ટર્મ પ્રોસેસ છે. તો મિત્રો આ બેઝિક ડિફરન્સ હતો, એના વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછીનો સવાલ હતો કે મિનિમમ એન્ડ મેક્સિમમ સ્ટીલ રિક્વાયરમેન્ટ ઇન બીમ એન્ડ કોલમ. મિત્રો ખાસ યાદ રાખજો, બહુ ઇઝી સવાલ હતો, છતાં હું પોતે આ સવાલનો જવાબ નહોતો આપી શકતો પરફેક્ટ, રાઈટ? એટલે ખાસ યાદ રાખજો, આવા એકદમ સરળ સવાલ પૂછાતા હોય છે એના પણ આપણે જવાબ ઘણી વખત આપી શકતા નથી. મેક્સિમમ એન્ડ મિનિમમ સ્ટીલ બીમ એન્ડ કોલમ પૂછેલું હતું. મેક્સિમમ સ્ટીલ બીમ અને કોલમ બંને માટે આપણે 4% પ્રોવાઈડ કરીએ છીએ, પરંતુ IS કોડ કહે છે કે કોલમમાં મેક્સિમમ સ્ટીલ કેટલું હોય છે, 6%. અહીંયા બતાવેલું છે કોલમ માટે 0.8, મિનિમમ મેક્સિમમ 6, પણ પ્રોવાઈડ કેટલું કરીએ છીએ આપણે, 4% આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ત્યાર પછી સ્લેબ માટે પણ અહીંયા બતાવેલું છે કે સ્લેબમાં HYSD બાર હોય તો 0.12 અને માઇલ્ડ સ્ટીલ હોય તો 0.15. બીમમાં મેક્સિમમ સ્ટીલ આપણે કેટલું પ્રોવાઈડ કરીએ છીએ, 4%, પરંતુ મિનિમમ સ્ટીલ આપણે કેટલું પ્રોવાઈડ કરીએ છીએ, તો એની માટેનો ક્રાઇટેરિયા છે, કદાચ તમને ખ્યાલ હોય તો AST/BD ઇઝ ઇક્વલ ટુ 0.85/FY. આવો કંઈક આપણું સૂત્ર આવતું, અને AST ઇઝ ઇક્વલ ટુ ટેન્શન રેઇન્ફોર્સમેન્ટ, મિનિમમ ટેન્શન રેઇન્ફોર્સમેન્ટ. તો આ રીતના મિનિમમ ટેન્શન રેઇન્ફોર્સમેન્ટ મળે છે, પરંતુ આપણા બીમના જે ક્રાઇટેરિયા છે એમાં સાઇડ ફેસ રેઇન્ફોર્સમેન્ટ કેટલું પ્રોવાઈડ કરીએ છીએ, 0.1% ઓફ વેબ એરિયા. તો આ રીતના કંઈક ક્રાઇટેરિયાઓ છે, આ ક્રાઇટેરિયાઓ ખાસ યાદ રાખજો, તમને જરૂરથી કામ આવશે. ત્યાર પછીનો સવાલ મિત્રો પૂછવામાં આવેલો છે કે હોટ ઇઝ અ એક્વાડક્ટ એન્ડ હોટ ઇઝ અ સાઇફોન એક્વાડક્ટ. એક્વાડક્ટ અને સાઇફોન એક્વાડક્ટ શું છે? તો મિત્રો અહીંયા યાદ રાખજો, ટુ ધી પોઈન્ટ તમારે આન્સર આપવાનો છે કે એક્વાડક્ટ એન્ડ સાઇફોન એક્વાડક્ટ ઇઝ અ ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર. બીજું કંઈ તમારે કહેવાનું નથી, એમાં ડિટેલ પણ નથી કહેવાની, ફક્ત આટલું જ કે એક્વાડક્ટ અને સાઇફોન એક્વાડક્ટ શું છે, ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર છે. જો એને ડિટેલ જાણવી હશે તો તમને પૂછશે કે એના વિશે ડિટેલમાં સમજાવો, તો અને માત્ર તો જ સમજાવો, અને જરૂરથી પૂછશે તે તમને. જો મિત્રો તમે ટુ ધી પોઈન્ટ આન્સર આપશો તો તમારી ઇમ્પ્રેશન પણ સારી પડશે અને તમને એમાંથી જ બીજા સવાલો પૂછશે, રાઈટ? અને તમારું ઇન્ટરવ્યુ સારું જશે. તો મિત્રો અહીંયા મેં તમને એક્વાડક્ટ અને સાઇફોન એક્વાડક્ટ વિશેનો જે ડિફરન્સ છે એ ગ્રાફમાં સમજાવેલો છે. એક્વાડક્ટમાં શું હોય છે, તો જે આપણી સ્ટ્રીમ હોય છે, ડ્રેનેજ હોય છે, એનું જે હાઈ ફ્લડ લેવલ હોય છે એ કેનાલના બેડ લેવલ કરતાં નીચું હોય છે. મતલબ કેનાલનું બેડ લેવલ અને હાઈ ફ્લડ લેવલ વચ્ચે કંઈક જગ્યા રહેલી હોય છે, રાઈટ? અને જ્યારે સાઇફોન એક્વાડક્ટમાં શું હોય છે, તો કેનાલનું બેડ લેવલ અને આ જે સ્ટ્રીમ આપણી જે છે, ડ્રેઇન છે, એનું જે હાઈ ફ્લડ લેવલ છે એ કેનાલના બેડ લેવલ કરતાં કેવું દેખાય છે, અહીંયા આપણને ઊંચું દેખાય છે. તો આ બેઝિક ડિફરન્સ હોય છે એક્વાડક્ટ અને સાઇફોન એક્વાડક્ટ. બીજું શું આવે છે, સુપર પેસેજ અને કેનાલ સાઇફોન, જેમાં કેનાલ નીચે હોય છે અને ડ્રેઇન ક્યાં હોય છે, ઉપર. અહીંયા શું છે, કેનાલ ઉપર અને ડ્રેઇન નીચે, આ બંનેમાં, એક્વાડક્ટ અને સાઇફોન એક્વાડક્ટ બંનેમાં કેનાલ ઉપર અને ડ્રેઇન નીચે. ત્યાર પછી બીજા આવે છે સુપર પેસેજ અને કેનાલ સાઇફોન, આમાં કેનાલ નીચે અને ડ્રેઇન ઉપર હોય છે, અને આ ફરક હોય છે. અહીંયા હાઈ ફ્લડ લેવલ છે એ નીચે છે બેડ કરતાં, અને અહીંયા હાઈ ફ્લડ લેવલ છે એ બેડ કરતાં પૂછ્યું છે. તો મિત્રો આ હતો આજના ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન, જે ભૂતકાળના ઇન્ટરવ્યૂ થયા એમાં પૂછાયેલા છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો,
તમારા કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, અને આવનારા સમયમાં આવા બીજા ઇન્ટરવ્યુઝના જે સવાલો છે એની સાથે યોજનાઓ સાથે આપણે ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, ગુડ લક.